સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 એક જન આંદોલન ચલાવી રહ્યું છે ત્યારે 31 ઓગસ્ટ સુધી સમગ્ર ભારતના તમામ ગામડાઓ વચ્ચે સ્વચ્છતા અંગે સ્પર્ધા યોજવામાં આવી છે આના ભાગરૂપે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રાંચી ગામે કાર્યક્રમ યોજાયો હતો વર્ષો જૂની કહેવત છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાંચી 100 વખત કાશીએ જઈ કાશી વિશ્વનાથના દર્શન કરો ત્યારે જે પુણ્ય મળે તેટલું પુણ્ય અહીં માધવરાયજીના દર્શન કરવાથી મળે છે અહીં આજે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામના સૂત્ર સાથે અભિયાન ચલાવવામાં આવ્યું હતું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડપણ હેઠળ ગ્રામ પંચાયત શાળાના બાળકો તેમજ ગામના આગેવાનો રેલી સ્વરૂપે ગામમાં ફર્યા હતા શેરીએ શેરીએ ફરી સ્વચ્છતાનો સંદેશ પૂરો પાડવાની સાથે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવામાં આવી હતી પ્રાંચી ગામ એક મહિનામાં સ્વચ્છતાના માપદંડમાં ખરું ઉતરશે તો સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે ભારત સરકારનો સૌથી મોટો સ્વચ્છતા સર્વેક્ષણ થઈ રહ્યો છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2018 જેની શરૂઆત 1/8/2018 થી 31/8/2018 દરમિયાન થઈ રહ્યો છે આ સર્વેક્ષણ દરમિયાન અમે સૂત્રાપાડા તાલુકાના ઘંટિયા પ્રાંચી મુકામે અત્યારે છીએ કે જે એક તીર્થ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે ગીર સોમનાથનું પ્રાંચી ગામ પિતૃત્વપર્ણ માટે જગવિખ્યાત છે અહીં આવેલા કુંડમાં સ્નાન કરી પીપળે પાણી રેડવાથી 7 જન્મોના પાપોનો નાશ થાય છે અને પિતૃઓને મોક્ષ મળે છે દેશભરમાંથી અહીં લોકો પિતૃ કાર્ય માટે આવતા હોય છે ત્યારે સ્વચ્છતા અત્યંત જરૂરી છે આવા શુભ હેતુથી આજે સ્વચ્છતા રેલી અહીં યોજાઈ હતી જો વ્યક્તિ પોતે જ સ્વચ્છ હશે તો કુટુંબ અને સમાજને સ્વચ્છ બનાવી શકશે ધીરે ધીરે ગામ સ્વચ્છ થયા બાદ શહેર પણ સ્વચ્છ બને સ્વચ્છતા રાખવાથી મોટા ભાગની બીમારી માનવથી દૂર રહે છે સ્વચ્છતા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે ત્યારે આર્થિક નુકસાની આવતી નથી એકંદરે સ્વચ્છતાને કારણે દેશનો વિકાસ થાય છે સ્વચ્છતા કોને ગમે આપણું શરીર સ્વચ્છ હોય આપણું ઘર આંગણું સ્વચ્છ હોય આપણું ગામ સ્વચ્છ હોય ને આપણી આપણું મહોલ્લો સ્વચ્છ હોય આપણે સ્વચ્છતાની શરૂઆત આપણે પહેલાં આપણાથી કરવી જોઈએ આપણું આપણે સ્વચ્છ હોય આપણા ઘર ઘર આપણું ઘર સ્વચ્છ હોય તો આપણા ઘરમાં રહેવાની કેવી મજા આવે આપણે આપણે સૂકો કચરો અને ભીનો કચરો એ અલગ અલગ ડસ્ટબિનમાં નાખવો જોઈએ તે પ્રાચી ગામમાં આજે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ તેમાં ગાંધીજીના સ્વચ્છતા સંદેશને લોકોમાં પ્રસારવામાં આવ્યો હતો આઝાદી માટેની લડત દરમિયાન પણ સ્વચ્છતા મુખ્ય સૂત્ર હતું સ્વચ્છતા અને શિક્ષણથી જ વ્યક્તિ સમાજ અને દેશનો વિકાસ થઈ શકે છે ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ